કોઈ લેખક હોય તો ઘણી વખતે પોતાના નામ ઠામના ઠેકાણા આપતો હોય છે, એટલે કે પોતાના નામનો ઉલ્લેખ કરતો હોય છે. પણ મોટાભાગનું લોક સાહિત્ય એ કંઠોપકંઠ રચાયેલું હોય છે, તેનો રચયિતા એક હોતો નથી. ઘણા બધા ભેગા થઈને એની રચના કરી હોય છે. એના કવિ કે એના લેખક વિશેની માહિતી આપણને ભાગ્યે જ પ્રાપ્ત થતી હોય છે. જેમ કે ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી છે, જોરાવરસિંહ જાદવ છે. આ કવિઓ આ લેખકો એવા છે કે જેમને પોતાના નામ નામની એટલે કે પોતાના નામ વિશેની માહિતી આપેલી છે. તો ઘણા લોક સાહિત્યમાં ઘણી રચનાઓ એવી છે કે જેના કવિ કે લેખકનો પરિચય આપણને પ્રાપ્ત થતો નથી. અહીં પણ તમને આ જ આનંદ કરીને જે કાવ્ય આપવામાં આવેલું છે એના કવિનો પરિચય પ્રાપ્ત થયેલો નથી. લોક સાહિત્ય એ લોક સાહિત્યની રચના જ એવી હોય છે કે એનો કવિ કે એનો લેખક પડદા પાછળ રહેલો હોય છે અને એ પોતાના કાવ્યનું સર્જન કરતો હોય છે. ઘણી વખત એવું પણ બને કે એ એક વ્યક્તિનું સર્જન હોય છે, તો ઘણી વખત એવું પણ બને છે કે એ ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને એની રચના કરેલી હોય છે. અહીં તમને એક સરસ લોકગીત આપવામાં આવેલું છે, એમાં માનવ જીવન સાથે સંકળાયેલી જે સંવેદનાઓ છે, માનવ જીવનની જે લાગણી હોય છે એનું નિરૂપણ કરવામાં આવેલું છે. અને અહીં ત્રણ બધા શબ્દોનો વધારે ઉપયોગ કરવામાં આવેલો છે. અહીં દક્ષિણ
મને આંગળે લીધો છે. એટલે કે આજે મારા ઘરે ખૂબ જ આનંદ છવાયો છે. અહીં એક શબ્દ સમૂહ માટે શબ્દ છે, જો આપણે વાવણી કરવા માટે જે સાધનો વપરાય છે એને વાવણી કહેવામાં આવે છે. એના પછી છે દોરીની ડોકી બાંધી રાખવાની રહેલો, દોરી એટલે પણ બળ જ રહેલો. તો મિત્રો, ખેડૂતો પોતાના બળદના ડોકી રાખડી બાંધે છે. રાખડી કેમ બાંધવામાં આવે છે? કે એનું રક્ષણ મળે, એમને કોઈની નજર ન લાગે. તમે જુઓ કે આપણે ભાઈ બહેનને રાખડી બાંધતી હોય છે, શા માટે? કે ભાઈને ક્યારેય કોઈ દુઃખ ના આવે, ભાઈની હંમેશા રક્ષા થાય. એવી રીતે ખેડૂતો પણ પોતાના બળદો છે એમને આવી રીતે લાલ કવચ બાંધતા હોય છે, રાખડી બાંધતા હોય છે. વીરને લલાટ કુમકુમ ચાંદ લોરે, જ્યારે વીર એટલે કે ખેડૂત ખરેખર આજે ખૂબ જ આનંદ મારા આંગણામાં.
શબ્દ સમૂહ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. તે ઉપરાંત તમારે આપવામાં આવેલા અભ્યાસ અને સ્વાધ્યાયને પણ તમારી ગુજરાતી નોટબુક